ગુજરાતી અર્બન ફિલ્મનું ગીત છે, ગરબામાં લઈ શકીએ આપણે, એટલું જ અદ્ભુત ગીત છે અને એટલું જ કઠિન પણ છે. તો જેમને પણ આ ગીત શીખવાની અથવા તો આ ગરબો શીખવાની ઈચ્છા હોય તો ખાસ શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. થોડુંક ઓકવર્ડ છે, શુદ્ધ સ્વર અને કોમળ સ્વરનો ડિફરન્ટ તમને આમાં સમજણ પડે તો ખૂબ સારી વસ્તુ છે. હું પૂરેપૂરું ગીત તમને ઇઝી સમજાવવાની કોશિશ કરીશ, કયો સ્વર ક્યારે આવે છે કોમળ અને શુદ્ધ ક્યારે આવે છે તમે જાતે પણ સમજી શકો એ રીતના હું સમજાવવાની કોશિશ કરીશ. પણ અંત સુધી જોજો તો તમને વધારે મજા આવશે, વધારે સમજ પડશે. જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો અને ઓલ ઉપર ટચ કરજો. તમારા મિત્રોને શેર કરજો, જો વિડીયો તમને ગમે તો તમારા સંબંધીઓને પણ શેર કરજો, એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. લાઇક અને કમેન્ટ તો આપની આવે જ છે, છતાં પણ તમને કહું છું કે લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. આવો સ્ટાર્ટ કરીએ. પહેલી કડીનો સા લીધો છે, ની જે છે એ મંદ્ર સપ્તકનો કોમળ અને શુદ્ધ, તો આ શુદ્ધ છે અને આ કોમળ છે, બંને નીનો ઉપયોગ અહીંયા આપણે થાય છે. ગ પણ કોમળ અને શુદ્ધ બંનેનો ઉપયોગ થાય છે, એટલે ક્યારે શુદ્ધ અને ક્યારે કોમળ આવશે એ તમને સમજાવતો જઈશ, કહેતો જઈશ અને વગાડતો જઈશ. તો પહેલી જે આપણી સ્થાયી છે પથી શબ્દ થાય છે. રાધાને શ્યામ મળી જશે તું જો, ની મંદ્ર સપ્તકનો શુદ્ધ, રાધાને ની 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 રાધાને શ્યામ શ્યામ સાગ મળી રે સા મળી જશે સા સા. તો પછી સીધા પો ઉપર જો પછી આપણે તમને ધીમે ધીમે બતાવું. મંદ્ર સપ્તકના પછી સ્ટાર્ટ થશે અંતરો. જમના જમના કાંઠે ગકોમળ, જમના કાંઠે રાસે રમે કાનુડે રાધા, જુવેયા રામ જોને મેલી રાધા, જમના કાંઠે રાસે જોને
પછી સ્થાયીના જેવી જેવી લાઈન છે. તો આજે એકદમ સ્લો વગાડી તમને બતાવવાની કોશિશ કરી છે, કારણ કે કોમળ અને શુદ્ધનું જે મિશ્રણ છે એ તમે સમજી શકો એટલા માટે મેં એકદમ ધીમા તાલમાં લીધું છે. હવે અંતરો તમને બતાવી દો. જમુના કાંઠે વર્ષા ગરે ગબડ રાસે રમે સાસા રેસા કાનુડો ને સાસા રેસા. એના જેવું રાસ રમે કાનુડો રે બંને સેમ આવશે. રાધા હવે ની મંદ્ર સપ્તક નો કોમળ લેવાનું છે. જો અંતરામાં બરોબર ફરી જોઈ લો. જમના કાંઠે રાસે રમે કાનુડો ને રાધા જુવે નીરે કોમળની જુવે આખો. હવે ગ શુદ્ધ આખો ગામ જોને જુવે આખો ગામ ગગ જોને મેલી ધ કોમળ મેલી કામ. હવે ગ કોમળ કામ આધા. આ લાઈન બે વાર લેવાની. પછી મુરલીના સૂર સુણી સાન ભાન ભૂલી જાય. પ ઉપર મુરલીના સૂર આટલું એક જ સૂર ઉપર પ ઉપર મુરલીના સૂર સુણી. હવે ધ શુદ્ધ આવશે સુણી અને ની કોમળ સાન ભાન ધ ધ પ પ સાન ભાન ભૂલી જાય. ગોપુડી રે ઉપર કોમળ ગોપુણિયું ગામ થાય ગેલું. પછીની લાઈન છે સેમ ટુ સેમ પેલી અંતરાની લાઈન હતી જ. રાસ કેરી રમ ઝટમાં બરોબર રાસ કેરી રમ ઝટમાં સહુ ધધ આજે પાપ ભૂલી ધપ ભૂલી જા ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો. જેમને પણ સ્ક્રીનશોટ લે છે અને નોટ બનાવે છે એમને વાંધો નથી, પણ જે લોકોને તકલીફ છે અથવા તો આળસ આવે છે અને જેમને પૈસાની સગવડ છે તો એ લોકો આપણી પીડીએફ ફાઇલ તમે ખરીદી શકો છો. ધારો કે અત્યારેથી આપણે લગ્ન ગીતની પીડીએફ ફાઇલને આ બધા ગીતો ચાલે છે એની આખી એક પીડીએફ ફાઇલ બનાવી છે નોટિસન સાથેની, એ તમે ખરીદી શકો. તો તમારે ખરીદી લેવાની, તમારે નોટ બનાવવાની જરૂર પડશે નહીં, ફક્ત એની ઝેરોક્સ તમારે કરાવી દેવાની. હું તમને વોટ્સઅપ પર મોકલી આપીશ, એની કિંમત હું તમને જણાવી દઈશ તમને ઈચ્છા હોય તો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આગળ બતાવી દો બીજો ભાગ, જમના કાંઠે રાસ રમે ત્યાંથી પછી ત્રીજો ભાગ પણ જોઈશે કારણ કે પૂરેપૂરો આવતો નથી. આનો પણ સ્ક્રીનશોટ તમે ઝડપથી લઈ લો. આ સિવાય આપણી પાસે ગરબાની છે પીડીએફ ફાઇલ નોટેશન સાથેની, ભજનની છે, ત્રણ તાલીના ગરબાની છે અને ફિલ્મી ગીતોની પણ છે. ટોટલ 5 પીડીએફ ફાઇલો છે. જો નોટેશન સાથે જેને શીખવાની ઈચ્છા હોય તો એ લોકો શીખી શકે છે. હવે ત્રીજો ભાગ બતાવી દઉં, રાસ કેરી રમઝટ. ઓકે, આટલેથી લઈ લેશો તો પણ ચાલશે. હા, તો જેમને પણ ખરીદવાની ઈચ્છા હોય એ મારો કોન્ટેક્ટ કરજો. મારો વોટ્સએપ નંબર લખી લો 70 43 87 20 78. અને બીજું, જેમને વોટ્સએપ કોર્સમાં પદ્ધતિસર શીખવું છે ક્લાસિકલ બેઝ ઉપર, જેને આમ ટકોરા બંધ તૈયાર થવું છે, જેને ટોટલ બેઝિક નોલેજ લેવું છે મ્યુઝિકનું, એમના માટે વોટ્સએપ કોર્સ છે 10-12 મહિનાનો. એમાં પણ જેમને એડમિશન જોઈતું હોય તો મને વોટ્સએપ પર મેસેજ કરજો. મારો વોટ્સએપ ફરી એકવાર નોંધી લો 70 43 87 20 78. અથવા તમારો કોઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય તો પણ મને તમે મેસેજ કરી શકો છો. મને જ્યારે સમય મળશે ત્યારે હું તમને ચોક્કસ આન્સર આપીશ. ઓકે, હવે અંતરો હું તમને જે બતાવી દીધો છે આખો તાલ સાથે તમને વગાડતા આવડી જાય. પછી તમારે શું કરવાનું છે, બીજા 2-3 સ્વરથી જાતે બેસાડવાની કોશિશ કરવાની છે. મેં પહેલી કાળીનો સાલ
લઈને વગાડ્યું છે, તો તમે ત્રીજી કાડીનો લઈ શકો, બીજી કાડી લઈ શકો, ચાર સફેદ લઈ શકો, ત્રણ સફેદ લઈ શકો, તમને ઈચ્છા થાય એ સ્વરથી સા લઈને જાતે વિધાઉટ નોટિશન બેસાડવાની કોશિશ કરજો, તો તમને ચોક્કસ સફળતા મળશે, સ્વર્ગજ્ઞાન થશે, અથવા તો તમે પદ્ધતિસર પણ શીખી શકો છો મારી પાસે વોટ્સઅપ કોર્સ દ્વારા. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ, ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.